आदमी पार्टी द्वारा कच्छ में वीज जन आंदोलन शुरू करवामा आव्यु छे। जोईए अहेवाल। स्टोरी बाय करण वाघेला, मा न्यूज लाइव, भूज, गुजरात। આજે જન આંદોલન, વીજળી જન આંદોલન આમ આદમી પાર્ટી ચાલુ કરી રહી છે, જે 15 તારીખથી કરી અને 26 તારીખ સુધી અમારું આ જન આંદોલન ચાલશે, અને જેની અંદર અમે પબ્લિક પ્રજા સાથે રહી અને પ્રજાની માંગણીઓને લઈ અને ગુજરાત સરકારના આ બહેરી મૂંગી સરકાર સુધી પહોંચાડવાનું અમારું કામ છે, અને અમે આ બહેરી મૂંગી સરકાર પાસેથી માંગણી કરી રહ્યા છીએ કે ગુજરાતને પણ દર મહિને 200 યુનિટ વીજળી દરેક નાગરિકને, દરેક ઘરે ગ્રાહકને, વીજ ગ્રાહકને ફ્રી આપવામાં આવે એવી અમારી આજે માંગણી છે, જેની અંદર અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ। અને અમારી એ પણ માંગણી છે કે આજે 7 વર્ષ પહેલાં જે ગુજરાત સરકારે કરાર કર્યો હતો વીજ કંપનીઓ જોડે, જે ખાનગી પાવર પ્લાન્ટો જોડે કરાર કર્યો હતો, એ કરારને એણે જે રિવાઇઝ કર્યો, એ રિવાઇઝ કરવા પાછળનું કારણ રજૂ કરે, અને જો એ રિવાઇઝ કરવાનું કોઈ કારણ નથી તો જૂના ભાવે જે કરાર હતું એ પાછું પુનઃસ્થાપિત કરવામાં આવે અને ગ્રાહકોને વીજળી છે એ 200 યુનિટ ફ્રી આપવામાં આવે એવી અમારી આજની માંગણી છે। કચ્છની અંદર ખૂબ સારી એવી માંગ છે। કચ્છની અંદર હવે ઉદ્યોગીકરણના કારણે રેસિડન્ટ પણ વધતું જાય છે, અને કચ્છની અંદર ગરમી પણ આપણે ખૂબ હોવાથી વીજની માંગ બહુ સારી એવી રહેલી છે। જો વીજની માંગ એ એવો છે કે જે અત્યારે જે ભાવ વધારો સરચાર્જ રૂપી ગુજરાત સરકારે 2021ની અંદર એપ્રિલ 2021માં 1 રૂપિયો 80 પૈસા જે સરચાર્જ હતું તે વધારી અને અત્યારે એપ્રિલ 2022ની સુધીમાં પહોંચતા 2 રૂપિયા 30 પૈસા સરચાર્જ જે કરવામાં આવ્યું છે એ પાછું ખેંચવામાં આવે, અને એના માટેની અમારી આ ખાસ જન આંદોલન છે। જી, અમે એને 100% ખેડૂતો સાથે છીએ। આમ આદમી પાર્ટી એ ખેડૂત માટેની સરકાર છે અને ખેડૂતોને 100% સપોર્ટ કરશે, અને અમે પણ એ જ માનીએ છીએ કે મીટર પ્રથા બંધ થવી જોઈએ ખેડૂતો માટે।